તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 4.1 માં આપણો પહેલો પ્રશ્ન પતિ ગયો છે અને ઉદાહરણ 2 બરાબર છે એટલે હવે આપણે આજે શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 4.1 ની અંદર પ્રશ્ન નંબર 2 જેમાં તમે મથાળો વાંચો તેવું લખેલું છે કે નીચેના સોરી નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે મતલબ કે નીચે આપણે એક રકમ આપેલી છે અને એ રકમ શાબ્દિક ભાષામાં આપેલી છે એને સમજી વિચારીને આપણે એના ઉપરથી દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આપેલી શાબ્દિક રકમ પરથી આપણે ચેપ્ટર નંબર 3 માં દ્વિચલ સોરેન સમીકરણ બનાવ્યા હતા જેમાં આપણે દર વખતે કોઈક ને કોઈક બે ચલ ધારી લેતા હતા ધારો કે પહેલો ચલ બરાબર x અને બીજો ચલ બરાબર y તો આવી ભૂલ આ ચેપ્ટર માં જરા પણ થવી નહીં જોઈએ હું આગળના વિડિયો માં પણ કહી ચૂક્યો છું એકવાર ફરીથી કહું છું આખા ચેપ્ટર દરમિયાન આપણે એક જ ચલ રાખવાનો છે એક જ ચલ ધારવાનો છે બરાબર છે કારણ કે ચેપ્ટર નું નામ દ્વિઘાત છે બરાબર દ્વિચલ નથી દિમાગમાં આ વસ્તુ ખાસ ફિટ યાદ રાખજો રકમ વાંચો છો પહેલી રકમ આવે છે કે જમીનના એક લંબ ચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકતા હશો કે જ્યારે ચેપ્ટર શરૂ કરેલો ને ત્યારે આમાંનો જ આ રીતનો જ કોઈ એક દાખલો મેં તમને લોકોને ગણાવ્યો હતો ભણાવ્યો બરાબર ને કે ભૂમિતિના જે કોયડાઓ છે એ પણ આપણે અંક ગણિતની મદદથી ઉકેલી શકીએ છીએ લંબાઈ કોણે શોધવું હોય તો શોધી શકે કોણે આપણે આવી શોધ કરી આપી હતી યાદ કરો ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડ બરાબર ચાલો જુઓ ભાઈ લંબ ચોરસ ટુકડાની કઈ વાત કરે છે જુઓ તો આ સમજો કે જમીનનો એક લંબ ચોરસ ટુકડો છે બરાબર મને કહેવામાં આવ્યું છે કે આનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે બરાબર છે હજુ આપણે આગળ વધીએ તો મને એવું કીધું છે કે તેની લંબાઈ પહોળાઈ એટલે કે મીટરમાં આપેલી છે એની જે લંબાઈ છે ને રકમમાં ધ્યાનથી જોજો શું કીધું છે કે એની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે તો આ જ સેમ વસ્તુ આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરેલી ત્યારે આમાંની એક દાખલો આપણે જોયેલો છે જે પ્રાસ્તાવિકમાં આપેલો છે તો મેં તમને કહ્યું છે કે એ દાખલો ફરીથી આવશે પણ એ ઉદાહરણ 6 માં આવવાનો છે તો અત્યારે આપણે આ દાખલો સમજી લઈએ શું કીધું કોણ છે પહોળાઈ સોરી કોણ છે બમણાથી એક જેટલી વધારે તેમ કીધું કે લંબાઈ લંબાઈ જે છે આ જે લંબાઈ ખરી ને એ આ પહોળાઈના બમણા કરવાનો હવે પહોળાઈનું માપ તો ખબર નથી તો બમણા કઈ રીતે કરો તો તમારા મનમાં એમ થશે કે સર પહોળાઈનું માપ નહીં ખબર હોય તો x ધારી લેવાનું મીટર સ્વરૂપમાં હવે આ જો x હોય તો હવે તમે ખાસ સાંભળજો ચેપ્ટર નંબર 3 નથી કે તમે લંબાઈની કિંમત y ધારી લો સર x ને x ધારી લો x ને y ધારી લો એવી ભૂલામાં નથી કરવાનું બરાબર ચાલો તો આમાં શું ધારીશું કે એની જે લંબાઈ ખરી ને આ લંબાઈ લંબાઈ કેટલી છે તો પહોળાઈના બમણા કરવાનો આ પહોળાઈ એના બમણા કરો એટલે કે 2x અને એના કરતા 1 જેટલી વધુ છે એટલે પાછળ લખવાનું +1 મીટર આવું ધારતા આપણે આઠમા ધોરણથી આવડે છે બરાબર લખી પણ લઈએ ચાલો જો ભાઈ ધારો કે લંબ ચોરસની પહોળાઈ બરાબર x મીટર માટે તેની લંબાઈ બરાબર શું કીધેલું છે લંબાઈ કેટલી છે તો પહોળાઈના બમણા કરવાના તો બમણા કરો એટલે 2 વડે ગુણો 2x અને બમણાથી પણ 1 જેટલી વધારે છે એટલે એની પાછળ લખો +1 મીટર લંબાઈ પહોળાઈ પતી ગઈ હવે મને દાખલામાં તમે જુઓ લંબ ચોરસનું ક્ષેત્રફળ બનાવેલું છે 528 મીટર સ્ક્વેર તે લખી દો કે ભાઈ હવે
લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર પહેલા તો લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું આપણું છે 528 મીટર સ્ક્વેર બરાબર છે હવે તમારા દિમાગની અંદર લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે હવે તમારા દિમાગની અંદર લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આવશે કે ભાઈ લંબ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે સૂત્ર શું છે ભાઈ લંબ ચોરસના ક્ષેત્રફળનું તો ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબ ચોરસનું ક્ષેત્રફળ શરૂઆતમાં તમને સમજાવી શું કરું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની છે is equal to કેટલા આપણે મળશે ભાઈ સામે 528 હવે આમાં આપણે કોની કિંમત મૂકવાની l એટલે કે લંબાઈ હવે તમે જુઓ કે લંબાઈની કિંમત શું છે આની અંદર તો તમે મને કહેશો કે 2x વત્તા કે 1 લંબાઈની કિંમત છે મીન 2x વત્તા 1 બરાબર છે ત્યાર પછી તમે જુઓ હવે કોની કિંમત મૂકવાની છે પહોળાઈ લંબાઈની કિંમત 2x વત્તા 1 લખી દીધી ત્યાર પછી આપણે લખવાની છે પહોળાઈની કિંમત એટલે કે x આ બંનેનો ગુણાકાર કરો એટલે મને લંબ ચોરસનું ક્ષેત્રફળ મળવું જોઈએ 528 ગુણાકાર કરીએ ચાલો 2x ને x થી ગુણીએ એટલે કે 2x નો વર્ગ 1 ને x સાથે ગુણીએ એટલે x એકા x 528 ને આપણી તરફ લાવો એટલે -528 is equal to 0 શું પ્રશ્ન મને પૂછવાનો છે વિદ્યાર્થી મિત્રો રકમની અંદર કે નીચે તમને એક રકમ આપેલી છે તમારે એની ઉપરથી શું કરવાનું છે દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે જે બની ગયું મને કીધું લંબ ચોરસની લંબાઈ પહોળાઈના બમણાથી એક જેટલી વધારે હવે લંબાઈ છે ને લંબાઈ લાવવા માટે તમારે પહોળાઈને બમણા કરવાનું તો પહેલા પહોળાઈ ખબર નથી એટલે પહેલું કામમાં પહોળાઈનું કર્યું કે ધારો કે પહોળાઈની કિંમત x તો લંબાઈ કેટલી તો બમણી કરો એટલે કે 2x ને બમણાથી 1 જેટલી વધારે એટલે એની પાછળ વત્તા 1 બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો મેં આ બે લાઈન લખી પછી મને શું કીધું કે આ લંબ ચોરસનું ક્ષેત્રફળ 528 આવેલું છે તો જે રકમમાં આપ્યું હોય તે લખવાનું હવે તમે લખો એટલે દિમાગમાં પ્લાન બનવો જોઈએ કે નેક્સ્ટ સ્ટેપમાં સૂત્ર મારવાનું કે ભાઈ લંબ ચોરસનું ક્ષેત્રફળ રકમ આપ્યું 528 લખી દો હવે આનું સૂત્ર આવડે છે તો નેક્સ્ટ સ્ટેપમાં સૂત્ર કે ભાઈ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાનું આ રહી લંબાઈ આ રહી પહોળાઈ ગુણાકાર કર્યો દ્વિઘાત સમીકરણ બની ગયો ખાલી 528 એ ડાબી તરફ લઈ ગયો કામ પૂરું થયું રકમમાં હું તમને એક્સ્ટ્રા કરાવવાનો છું આ દાખલામાં પણ તમને સમજાયેલું પહેલેથી જ હા ધ્યાન આપો રકમમાં એવું કહ્યું છે કે તમે બસ દ્વિઘાત સમીકરણ બનાવી દો તો મેં બનાવી દીધું પણ હું તમને આ દાખલામાં એક્સ્ટ્રા શું આપી રહ્યો છું એક્સ્ટ્રા તમને આપી રહ્યો છું કે આ તમારા સમીકરણને ઉકેલવાનો કેવી રીતે તે પણ તમને અત્યારે સમજી લો એટલે કે 4.2 આપણા માટે એકદમ આસાન થઈ ગયું 4.2 માં શું આવશે સમીકરણ પણ બનાવવાનું આવશે એને ઉકેલવાનું પણ આવશે અત્યારથી જોવા માંડીએ એટલે શું આપને વધારે ને વધારે પ્રેક્ટિસ થાય તમને આગળના વિડિયોમાં હું કહી ચૂક્યો છું કે આ દ્વિઘાત સમીકરણ છે તો એને ઉકેલવાની આપણી પાસે ઘણી બધી રીતો છે જેમાંની પહેલી રીત જે છે અવયવીકરણની રીત બીજી જે રીત છે એ છે સૂત્રની રીત ત્રીજી જે રીત છે એ છે પૂર્ણ વર્ગની રીત એમાંથી તમને આગળના વિડિયોમાં પણ કહી શકું છું કે પૂર્ણ વર્ગની રીત આ વર્ષે તમારી બોર્ડની એક્ઝામના અભ્યાસક્રમમાંથી કટ કરવામાં આવેલી છે એટલે આપણે આ બે રીત જોવાના છે એમાંથી અવયવીકરણની રીત તો આપણે 8મા ધોરણથી આવડે છે અવયવ પાડવાના કેવી રીતે તો તમને ખ્યાલ છે પહેલી રીત ચાલુ કરી દઈએ જે આપણે ખબર જ છે બોલો શું કરવાનું આ અવયવનો ઉકેલ લાવવા પડતો આ જગ્યા પર સહગુણક 528 છેલ્લા પદનો પહેલા પદનો સહગુણક 2 પહેલા પદના સહગુણક અને છેલ્લા પદના સહગુણક સાથે ગુણાકાર કરવાનો 528 દુ 1056 થાય 528 દુ 1056 થાય 1056 ના હોય તમારે અવયવ પાડવાના જવાબ 1 આવવો જોઈએ તો 1056 ના અવયવ તમારે રફમાં ચાલુ કરવાના કારણ કે મોટી સંખ્યા છે ને તો કદાચ તમારા અવયવ મોઢે મોઢે મનમાં ના પણ પડે તો શું કરવાનું
રફ માં લખો અવયવ પણ ભાઈ બે વાળા ભાગ ચાલે 528 દુ હજુ બે વાળા ભાગ ચાલશે 264 દુ બરાબર છે હજુ બે વાળા ભાગ ચાલશે 132 દુ હજુ બે વાળા ભાગ ચાલશે 66 દુ હજુ બે વાળા ભાગ ચાલશે 33 દુ હવે બે વાળા ભાગ ન ચાલે ત્રણ વાળા ચાલશે 11 અને ત્યાર બાદ સૌથી છેલ્લે આવશે 11 11 હવે આમાં આપણે એવું એડજસ્ટમેન્ટ કરીશું કે સરવાળા કે બાદબાકીનો દબાવ એક થવો જોઈએ 528 દુ 1056 અવયવ પાડવાના એક લાવવાના બરાબર છે આપણે 8મા 9મા ધોરણથી આ અવયવ શીખ્યા છીએ ચલો આપણે આ એડજસ્ટમેન્ટ શું કરીએ તો એવું મત થાય કે ભાઈ 2 2 4 4 2 8 8 2 16 16 2 32 આ બધા અવયવ ભેગા કરી લઉં જવાબ થાય 32 અને આ બે અવયવ ભેગા કરું 11 તાળી 33 તો બોલો હવે આ 32 હોય ને 33 હોય આ લોકોનો સરવાળો કરવા ઠીક કે બાદબાકી કરવાની જવાબ એક મળે બંને વિચારવાનું સરવાળો બાદબાકી બંને વિચારવાનું તમે કહેશો કે હા બાદબાકી કરીશું આપણો જવાબ એક આવી જાય આવા અવયવ આપણે પાડીએ છીએ ભાઈ અવયવ મોટી સંખ્યા હોય તો રફમાં મોટા મોટા અવયવ પાડી લેવાનું જો આ તો કેવું એકદમ સીધું એડજસ્ટમેન્ટ થઈ ગયું ક્યારેક આવું ના પણ થાય ઉલટા સુલટા અવયવ સિલેક્ટ કરવા પડે તો કઈ વાંધો નહીં કરવા બરાબર છે અત્યારે સલગન કામ પતે ગયું 2 4 2 8 16 32 32 એક જગ્યા પર નીચે ના આવ્યો કે તારે 33 શું કરવાનું બાદબાકી કરવાનું બાદબાકી કરવાની હોય એટલે આ બંધના ચિહ્ન બાદબાકી કરવા ત્યાં કેવા રાખવાના પણ ખબર અલગ અલગ રાખવાનું સમજાવું છે બરાબર ને સરવાળો કરવાના હોય તો બે ચિહ્ન સરખા હોય આ માઇનસ માં રકમ હોય તો પણ માઇનસ માં તો જ સરવાળો થાય ધારો કે આ રકમ પ્લસ માં હોય તો આ રકમ પ્લસ માં જ કરવું પડે બે ચિહ્ન સરખા રાખવા પડે તો જ સરવાળો પણ અત્યારે મારે સરવાળો કરવાનો નથી મારે તો જવાબમાં એક લાવવાનો છે અહીંયા એક લાવવાનો હોય તો મારે તો બાદબાકી કરવી પડશે આ બે સંખ્યાની અને જ્યારે બાદબાકી કરવાનું હોય તો મારે બે ચિહ્ન અલગ અલગ મૂકવા પડશે એમાંથી પહેલું ચિહ્ન હું ધારો કે પ્લસ નો મૂકું છું તો બીજું ચિહ્ન માઇનસ નો મૂકવું પડે તો જ બાદબાકી થાય ને ધારો કે પહેલું ચિહ્ન માઇનસ નું મૂકવું હોય તો બીજું ચિહ્ન કમ્પલસરી પ્લસ નું જ કરવું પડે તો જ બાદબાકી થાય બે સરખા ચિહ્નો રાખા તો સરવાળો થઈ જશે દિમાગમાં આટલી સિમ્પલ વાત યાદ રાખજો ભાઈ કે હવે આ એડજસ્ટમેન્ટ કર્યા પછી સરવાળો કરવાનો હોય સરવાળામાં બે ચિહ્ન સરખા મૂકવાના બાદબાકી કરવાની હોય બે ચિહ્ન અલગ અલગ મૂકવાના કઈ તો પડવાની બોલો યાદ રાખવા માટે વસ્તુ ચલો હવે હું પાઠો ચાલુ કરીએ હજુ સમજાયો મારો ચોપડીની રીતે જોવા જઈએ તો દાખલો અહીં પતી ગયો છે પણ હું તમને એડવાન્સમાં આપી રહ્યો છું કે હવે 4.2માં તમે એવું શીખશો કે ભાઈ આના આનો ઉકેલ કેવી રીતે લાવવો તો ઉકેલ લાવવાની અવયવીકરણની જે રીત છે એ અત્યારે આપણે એડવાન્સમાં શીખી લઈએ છીએ બરાબર છે ચાલો હવે નેક્સ્ટ સ્ટેપમાં આ જે 2x નો વર્ગ છે તેનો એમ લખવાનો ત્યાર પછી જે માઇનસ 528 જે છે એ પણ એમ ના એમ લખવાના ઇઝ ઇક્વલ ટુ 0 પણ એમ ના એમ પહેલું છે તો છેલ્લું પણ એમ ના એમ લખી દેવાનું અહીં વત્તાનું ચિહ્ન છે તો વત્તાનું ચિહ્ન પણ એમનું એમ રાખવાનું પણ આ વત્તાનું ચિહ્ન એમનું એમ ત્યારે જ રાખી શકાય કે જ્યારે તમે અહીં આ બે રકમમાંથી મોટી રકમ લખવાની તો જ એટલે એક તમે સારી આદત એવી રાખવાની સારી આદત એવી રાખવાની કે બેમાંથી જે રકમ મોટી હોય ને એને પહેલા લખી દેવાની બેમાંથી પહેલી રકમ મોટી છે 33 એટલે 32 ને પહેલા નથી લખતો પહેલા હું લખીશ x ની જગ્યા ઉપર 33x અને ત્યાર પછી હું લખીશ 32x આ ચિહ્ન પણ મેં એમને એમ રાખ્યું આ ચિહ્ન પણ મેં એમને એમ રાખ્યું તો ચિહ્નની મગજ મારી ખાલી એક જ પદની થઈ અને એ પણ કોઈ મગજ મારી નથી ભાઈ આપણે પહેલેથી નક્કી કરેલું છે કે બાદબાકી કરાવવાના છીએ તો બાદબાકી કરાવવાના હોય તો આ બંનેના ચિહ્ન મેં તમને કીધું અલગ અલગ રાખવાના અલગ અલગ માં આ મેં પ્લસ નું ચિહ્ન રાખ્યું છે તો અહીં હું માઇનસ નું ચિહ્ન કરીશ સરવાળો કરવાનો હોય બે ચિહ્ન સરખા મૂકતે અહીં પ્લસ તો અહીં પણ પ્લસ બાદબાકી કરવાની છે બે ચિહ્ન અલગ અલગ મૂકવાના આ જગ્યા પર પ્લસ છે તો પાછળનું ચિહ્ન માઇનસ ચલો વિદ્યાર્થી મિત્રો યાદ કરો હવે આપણે આ દાખલો આગળ કેવી રીતે કરતા હતા ચાર ભાગનો દાખલો બની ગયો બબેના ભાગલા પાડો કોમન કાઢો ભાઈ આમાંથી શું કોમન નીકળે તો ફક્ત x કોમન નીકળે અંદર બચે 2x
ત્યાર પછી આમાંથી માઈનસ માં તમે જોઈ શકશો કે 16 કોમન નીકળશે 16 ના ઘટકમાં 32 ક્યાં આવે તો ભાઈ 16 2 32 આ દેખે પર માઈનસ કોમન કાઢો એટલે અંદરનો છે તો પ્લસ થઈ જશે અને 528 ને 16 વડે ભાગો જવાબ આવશે 33 is equal to 0 આ બે કામ સરખા આવી જાય જોઈ લો ભાઈ તો આપણે અવયવ પાડવાનું આ 9માં ધોરણમાં 8માં ધોરણમાં કરતા હતા યાદ આવે છે ચલો તો પહેલો અવયવ લખીએ આપણે કે ભાઈ 2x 33 બીજા કૌંસની અંદર બીજો અવયવ લખીશું x 16 0 હવે અવયવ પડી ગયા છે જો અવયવનું કામ તો પતી ગયું હા મિત્રો હવે આપણે ઉકેલ લાવવાનું કામ કરીએ ઉકેલ લાવવાનો મતલબ કે x ની કિંમત શોધવાનું તો કેવી રીતે જુઓ આ બે સંખ્યાનો ગુણાકાર 0 એટલે મતલબ શું કે ક્યાં તો 2x 33 0 હોવો જોઈએ બે રકમનો ગુણાકાર શૂન્ય ક્યારે થાય ક્યાં તો બે માંથી આ 0 હોય 0 માં થાય કોણ થાય 0 અથવા તો બીજો ઓપ્શન આની કિંમત 0 હોય શકે આની કિંમત 0 હોય તો આ બે રકમનો ગુણાકાર 0 થાય એટલે ક્યાં તો મેં લખ્યો 2x 33 0 થાય ક્યાં તો હું લખીશ કે ભાઈ x 16 બરાબર 0 થાય હજુ આગળ વધીએ ચાલો આમાં આપણે x ને કરતા બનાવીએ -33 સાથે જશે -33 x બરાબર ગુણાકારમાં રહેલો 2 છે માઈનસ એટલે -33 ના છેદમાં 2 x ની કિંમત માઈનસ માં હોય તો મને ચાલે પણ આ x જે છે એ કોને રિપ્રેઝન્ટ કરે છે તો એ આ મારા દાખલામાં લંબચોરસની પહોળાઈને રિપ્રેઝન્ટ કરે છે x એટલે લંબચોરસની પહોળાઈ છે બોલો તો હું જવાબમાં એમ લખું ચાલશે કે માત્ર લંબચોરસની પહોળાઈ -33 મીટર કોઈની પહોળાઈ -માં માપીશ કોઈ દિવસ નહીં એટલે આ જગ્યા પર આપણે લખીશું કે -33 ના છેદમાં 2 જવાબ જે આવ્યો ને તો લખીશું કે ભાઈ જે શક્ય નથી x ની કિંમત માઈનસ માં હોય શકે માની શકાય હા પણ આ x જે છે તો લંબચોરસ ની પહોળાઈ ની વાત ચાલે છે એટલે લંબચોરસ ની પહોળાઈ કોઈ દિવસ માઈનસ માં નહીં આવે એટલે હું ના પાડું બરાબર સાદો સમીકરણ ઉકેલવાનો દાખલો હોય મને આ કશું આપ્યું નથી મને ખાલી એવું કીધું કે આ સમીકરણ ઉકેલી કાઢો આ કઈ છે જ આ સમીકરણનો ઉકેલમાં x ની કિંમત -33 ના છેદમાં 2 આવે તો હા પાડવાની કે શક્ય છે ખાલી એક સમીકરણ ઉકેલવાનું છે તો x ની કિંમત માઈનસ માં આવી શકે પણ અત્યારે આ દાખલો ભૂમિતિ સાથે સંકળાયેલો છે અને x લંબચોરસની લંબાઈને રિપ્રેઝન્ટ કરી રહ્યો છે પહોળાઈને રિપ્રેઝન્ટ કરી રહ્યો છે એટલે આ માઈનસ જવાબ છે તો હું શક્ય એને ગણીશ નહીં તો સામે આવી જાવ -16 સામે જશે x ને કરતા બનાવે એટલે કે +16 થશે જે પોસિબલ છે બરાબર છે તો આની માટે ધારો કે મને પ્રશ્ન પૂછ્યો હોય કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધી કાઢો તો હું આ રીતે શોધી શકું કે નહીં શોધી શકું બોલો જવાબ લખે સારા જુઓ હવે કે ભાઈ જવાબ પહેલા મને મળશે લંબચોરસની પહોળાઈ જવાબ લંબચોરસની પહોળાઈ બરાબર બે પહોળાઈ એટલે કે x છે તો લખીએ કે ભાઈ પહોળાઈ બરાબર x બરાબર 16 મીટર ત્યાર પછી શોધીએ એની લંબાઈ તો લંબાઈ કેટલી તો 2x 1 છે તો એમાં આપણે કિંમત મૂકવી પડશે 2 એટલે 2 x ની કિંમત 16 મૂકો 1 મોઢે પણ કરતા આવડે કારણ કે જો રકમ ધ્યાનમાં હોય જોઈએ કે છે ને લંબાઈ કેટલી છે તો આ પહોળાઈના બમણા કરો બમણા કરો એટલે 32 અને 32 માં 1 જેટલી વધારે એટલે 33 મોઢે પણ થઈ શકે કિંમત મૂકીને કરવું હોય તો કિંમત મૂકીને કરો જેમ કરવું હોય તેમ વસ્તુ સરખી જ થાય તો ને 16 ના બમણાથી 1 જેટલી વધારે એટલે જવાબ આવશે 33 મીટર વિદ્યાર્થી મિત્રો આજે તમને હું કરાવું છું તે એડવાન્સ કામ કરાવી રહ્યો છું 4.9 એટલા માટે કે જેથી આપના દાખલાઓની વધારે પ્રેક્ટિસ થઈ જાય એટલા તો ખરેખર તમે જોવા જાવ તો જવાબ અહીંયા આવી ગયો છે બુકના હિસાબે ખાલી સમીકરણ લાવવાનું છે પણ હું તમને થોડું એડવાન્સમાં આપીશ સમીકરણને ઉકેલી પણ કાઢીશું
તમે જોઈ શકતા છો કે સમીકરણ ઉકેલવાનું કામ કર્યું કે ઢાળવાના જેવું નથી અવયવ પાડવાના હોય તો અવયવ કાઢતા પણ ધર્મ ધોરણથી પાડતા હતા એના હોય અવયવ પરથી ઉકેલ લાવ્યો આની કિંમત 0 કાટો આની કિંમત 0 સો તો ભરવાની ભાઈ x ના કરતા બનાવો -33 થાય છેદમાં 2 થાય સો તો ભરીને ભાઈ અવયવ પાડ્યા પછી ઉકેલ લાવો કઈ તો ભરવાની ને -16 સામે મૂકીએ તો પ્લસ પછી બરાબર છે તો આ રીતે આપણે દાખલા બને સમજવાનું છે બરાબર છે હવે આપણે મુખની અંદરમાં દાખલો નંબર 2 લઈએ ચાલો જુઓ શું કહે છે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે ભાઈ તમારે બે ક્રમિક ધન પૂર્ણાંક ધારવાના છે ધારો કે પહેલો ધન પૂર્ણાંક 13 હોય તો બોલો બીજો કયો હોય ક્રમમાં આવતો તો તમે તરત કહેશો કે 13 પછીનો ક્રમિક પૂર્ણાંક 14 થાય કે એટલે આ 14 તમને કેવી રીતે મળે તો તમે કહેશો કે સર આ જે 13 છે ને પહેલો ક્રમિક પૂર્ણાંક હોય ને એમાં તમારે 13 માં 1 ઉમેરી લેવાનો ક્રમિક પૂર્ણાંક બોલી દે આવો પણ મેં પહેલી વાર નથી શીખતા ખબર છે આંકવાનો વાંધો બરાબર ને ધારો કે પહેલી સંખ્યા 50 હોય તો એના પછીનો ક્રમાંક વાળો નંબર કયો હોય તો તમે કહેશો 51 51 કે જે આવે તો જે 50 દેખાય છે એમાં તમારે 1 ઉમેરી લેવાનો હવે અહીં મને પહેલો સંખ્યા પહેલો પૂર્ણાંક કયો તે ખબર નથી એટલે આપણે શું કરે છે તમે કહેશો કે ધારી લો x તો પહેલી સંખ્યા જો x હોય તો એના પછી ક્રમમાં આવતી બીજી સંખ્યા કઈ ધારવાની જે રીતે આમાં 13 હોય તો 13 માં 1 ઉમેરી લેવાનો 13 હોય તો 13 માં 1 ઉમેરો 50 હોય તો 50 માં 1 ઉમેરો x હોય તો x માં 1 ઉમેરો તો બીજી સંખ્યા આવશે x વત્તા 1 ત્રીજી ક્રમિક સંખ્યા ધારવાની હોય તો x વત્તા 2 હજુ આગળ ધારવાની હોય તો x વત્તા 3 આવડે ને લાગે સર સંખ્યા ધારવાની હોય તો કોને ના આવડે પણ મને કઈ ચાર સંખ્યાઓ નથી લેવાની મારે ખાલી બે સંખ્યાઓ ધારવાની છે તો પહેલી હું ધારીશ x તો એના પછી ક્રમમાં આવનારી સંખ્યા x વત્તા 1 લખી લો ચાલો કે ભાઈ ધારો કે બે ક્રમિક પૂર્ણાંક લેવાના છે તો ધારીએ ને કે ભાઈ ધારો કે પહેલી ક્રમિક પૂર્ણાંક સંખ્યા પહેલી ક્રમિક પૂર્ણાંક સંખ્યા બરાબર x અને ત્યાર પછી માટે બીજી ક્રમિક પૂર્ણાંક સંખ્યા is equal to x વત્તા 1 હવે તમે રકમમાં જો કે આ બે સંખ્યાનું કરવાનું શું છે રકમમાં જુઓ તો રકમમાં કીધું કે આ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે તો ભાઈ હવે તેમનો ગુણાકાર કરીએ હવે તેમનો ગુણાકાર કેટલો થાય છે ગુણાકાર રકમમાં વાંચો 306 પહેલો કામ રકમમાં જાય કોઈ તો લખવાનું ગુણાકાર કરો એસે નહીં જતા રકમમાં આપેલું છે 306 એટલે સામે લખી દો રકમ પહેલા કામ પતાવી દો 306 ગુણાકાર 306 ગુણાકાર સામે નથી કરતા હવે આપણે ગુણાકારને નીચે કરી જે રીતે અહીં કરેલો હતો ગુણાકાર 528 સામે લખવાનો ગુણાકાર આને નીચે કરો તો ચલો ગુણાકાર એટલે પહેલી સંખ્યા કોણ તો ભાઈ x બીજી સંખ્યા કોણ તો ભાઈ x વત્તા 1 બે જણાનો ગુણાકાર નેક્સ્ટ સ્ટેપમાં નીચે કરીએ is equal to 306 સામે ગુણાકાર કરવાની દેસતા ગુણાકાર કરીએ એટલે મસ્ત સમીકરણ બની જાય જુઓ ગુણાકાર કરો x ને x સાથે ગુણાકાર કરો એટલે x નો વર્ગ વત્તા x ને x સાથે ગુણો x એકા x 306 મને ડાબી તરફ લાવી દો સમીકરણ પ્રમાણે સ્વરૂપમાં ગોઠવીએ છીએ -306 થશે is equal to સામે કશું નહીં બચે કે 0 ચોપડીની રીતે જોવા જઈએ તો આ દાખલો તમારો અહીં પૂરો થાય પણ હું તમને આનો ઉકેલ લાવીને પણ બતાવું છું એના માટે તમે હવે તમે જે તારા વિચાર કરો કે આમાં તમે કોના અવયવ પાડશો 306 કારણ કે આજે આપણો સહગુણક એક જ છે તો 306 એકા 306 થાય 306 ના અવયવ પાડવાના લાવવાના કેમ ના સરવાળો બાદબાકી કરીને તો તમને કહેશો કે એક લાવવાનો હવે 306 ના અવયવ કે આપણે બધા મોઢે નહીં આવડી શકે તો એક કામ કરો રફમાં અવયવ પાડીએ અવયવમાં એવું એડજસ્ટમેન્ટ કરીએ કે સરવાળો કે બાદબાકી એક થાય ચલો જુઓ 306
બે વડે ભાગ ચાલશે બરાબર 153 હવે બે વડે ભાગ કરે ચાલશે 3 વડે ભાગ ચાલશે 51 હજુ 3 વડે ભાગ ચાલશે 70 51 અને ત્યાર પછી આવશે 70 71 એડજસ્ટમેન્ટ કરીએ અને એક લાવવાની કોશિશ કરીએ 2 2 46 6 46 18 આ ત્રણ જણ ભેગા થઈને 18 બનાવે છે જ્યારે છેલ્લો અવયવ છે 70 18 * 70 કરો જવાબ આવે 306 અને એક લાવવાનો હોય તો આમાં બાદબાકી કરવાથી જવાબ મને મળશે 1 અવયવનું કામ કમ્પ્લીટ થઈ ગયું ઈઝી અવયવ છે શું અવયવ સિલેક્ટ કરીએ આપણે 18 * 70 તો એ અવયવને આપણે આપણા દાખલામાં સમાવી લઈએ સમાવતી વખતે ધ્યાનમાં રહેવા રાખીશું કે આપણે એક લાવવાનો છે એક લાવવાનો છે એટલે આ બંનેની બાદબાકી કરવી પડશે અને બાદબાકીમાં તો બંનેના ચિહ્ન અલગ અલગ મૂકીશું સરવાળો હોય તો સરખા ચિહ્ન બાદબાકી છે અલગ અલગ ચિહ્ન ચલો આટલી એકદમ મસ્ત સામાન્ય સમજ રાખીને એકદમ ઝડપભેર આખા કામ ચાલુ કરીએ છીએ મેં તમને શું સમજાવ્યું અવયવ પાડતી વખતે જે પ્રથમ પદ x નો વર્ગ છે તમારે એને x ના વર્ગને ના એમ રહેવા દેવાનું સૌથી છેલ્લે -306 છે તો એને પણ તમે એમ નું એમ રહેવા દો = 0 પણ એમ નું એમ રહેવા દો x ના વર્ગ પછીનું ચિહ્ન પ્લસ નું આવે છે તો પ્લસ પણ રાખી દેવાનું એમ તમે પણ તમે આ ચિહ્ન અહીં પાડો એટલે સૌથી પહેલો નિયમ તમારો એ કામ લાગે કે આ બેમાંથી મોટી સંખ્યા પહેલા રાખો મોટી સંખ્યા 18 છે એટલે વચ્ચે પહેલા લખીશું 18x અને ત્યાર પછી લખીશું 17x ચિહ્ન ખાલી આનું મૂકવાનું છે દિમાગમાં છે એટલે બાદબાકીમાં બે ચિહ્ન અલગ કરીશું 18 ને પ્લસ નું ચિહ્ન આવ્યું છે તો અલગ ચિહ્ન પાડી દો માઇનસ અવયવનું કામ કમ્પ્લીટ હવે તમે શું કરો ભાઈ બબ્બેના ભાગલા પાડીને કોમન કાઢી શું કોમન નીકળે આમાંથી x અંદર શું બચે x વત્તા 18 માઇનસ આમાંથી કોમન નીકળશે 70 70 કોમન નીકળી જશે અંદર બચે x માઇનસ નું ચિહ્ન બહાર કાઢ્યું એટલે અંદર નું ચિહ્ન બદલાશે પ્લસ થશે અને 306 માંથી 70 કોમન નીકળશે બચે તમારા 18 = 0 ચલો હજુ આગળ વધીએ પહેલા કૌંસમાં આવશે x વત્તા 18 બીજા કૌંસમાં આવશે x માઇનસ 70 બરાબર 0 પહેલી વાર આપણે લખીશું ક્યાં તો x વત્તા 18 બરાબર 0 અથવા તો આપણે લખીશું x માઇનસ 70 બરાબર 0 ભાઈ વત્તા 18 ને સામે મૂકી આપણે માઇનસ 18 હવે તમે રકમમાં વાંચો તો એવું લખેલું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા જે આમાં હું શબ્દ ઉમેરવાનો રહી ગયો છે તો હું જરા ઉપરથી લખી દઉં છું કે ધન પૂર્ણાંક બીજી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા રકમમાં ધ્યાન આપીને જોઈ ધન સંખ્યા લેવાની છે અહીં જવાબ મને માઇનસ 18 મળ્યો x ની કિંમત માઇનસ 18 હોય 40 પણ ધન સંખ્યા લેવાની હોય તો માઇનસ 18 ને આપણે ના પાડીશું એમ લખીશું કે ભાઈ જે શક્ય નથી એટલે આપણે આ તરફ આવી જઈએ તો જવાબમાં આવશે માઇનસ 17 સામે જશે એટલે પ્લસ એ પોસિબલ છે ધન સંખ્યા ધારવાની છે ને એટલે માઇનસ 18 રિજેક્ટ થાય છે પ્લસ 17 સિલેક્ટ થાય છે તો આપણે લખીશું પૂરા વાક્યમાં જવાબ કે ભાઈ માટે પહેલી ધન સંખ્યા જવાબ પહેલી ધન પૂર્ણાંક સંખ્યા બોલો પહેલી ધન પૂર્ણાંક સંખ્યા આપણે શું ધારેલી હતી x અને x ની કિંમત શું મળી મને 70 સંખ્યા છે ને પહેલી ધન પૂર્ણાંક સંખ્યા x x ની કિંમત 70 અને બોલો તો મોઢે ને આવડે એ પહેલી 70 હોય તો ક્રમ ના ઉતી બીજી સંખ્યા 18 થાય મોઢે આવે એ લખીએ બીજી ધન પૂર્ણાંક સંખ્યા બરાબર પહેલા તો તમારે અહીંથી લખવાનું બીજી ધન પૂર્ણાંક સંખ્યા એટલે આપણે શું લખેલું x વત્તા 1 = x વત્તા 1 હવે આપણે x ની કિંમત મૂકી દઈએ x ની કિંમત છે 17 17 વત્તા 1 કરો એટલે 18 બરાબર છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપને જે રકમ આપેલી છે તો એ શાબ્દિક રકમ પરથી મનમાં વ્યવસ્થિત ગોઠવણી કરીને સમીકરણ એટલે કે દ્વિઘાત સમીકરણ જાતે બનાવી રહ્યા છે અને જાતે
જાતે બનાવ્યા પછી એનો ઉકેલ પણ હું તમને અત્યારથી જ લાવતા બતાવી દઉં છું જો એટલે શું છે કે ચાર આ તમને આવડી ગયો ને તારો કે તો એમ સમજી લો કે 4.53 આવડી ગયું બરાબર કેટલો ઈઝી કામ છે તમને ખાલી જોઈએ બરાબર છે તો આમાં લોકો ચાર દાખલાઓ છે પણ અત્યારે આપણે આપણો આ જે વિડિયો છે એનો પૂરો કરીએ છે દાખલા નંબર 3 થી બરાબર છે આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું ઓકે